જુદા ગુનો નોંધવામાં આવેલો છે. આપ સૌનું હું ધ્યાન દોરવા ઈચ્છીશ કે નાગરિકો માત્ર રૂબરૂ જ રજૂઆત કરે તો જ એમની રજૂઆત સાંભળવામાં આવે એવું નથી. ઓઢવ પોલીસ સ્ટેશનમાં સંબંધિત ડીસીપીશ્રીને માત્ર ફોન દ્વારા નાગરિકોએ રજૂઆત કરેલી અને એ ફોનને આધારે કરેલી રજૂઆતને આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. એમની રજૂઆતને ધ્યાને લઈ અને યોગ્ય જણાયેલું એટલે તરત જ ત્યાં ગુનો નોંધવામાં આવેલો. એના માટે જાતે જ પોલીસ સ્ટેશન જવું પડશે કે જાતે જ ત્યાં હાજર રહેવું પડશે એવું પણ નથી. તો આપ ટેલિફોન દ્વારા ડાયલ 100 જે ટેલિફોન નંબર છે પોલીસનો એના દ્વારા પણ રજૂઆત કરી શકો છો. તમામ પ્રકારે પોલીસ આપને આ ત્રાસમાંથી ઉગારવા માટે તમામ પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ છે. અને અમદાવાદ શહેરના આવા વ્યાજખોરીનો આતંક ભરેલા નાગરિકોને નમ્ર અપીલ કે તેઓ ઝડપથી આગળ આવે. તેમની સાથે જે કંઈ થઈ રહ્યું છે તો તેના માટે પોલીસ એમની મદદ માટે તત્પર છે. પોલીસની સહાય મેળવે અને તેમને આ બસ આપલે રાખે. વ્યાજખોરોનો જે વ્યાજખોરીને ડામવા માટે શહેર પોલીસ દ્વારા જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે એમાં 5 તારીખથી માંડી 8 દિન સુધીમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો માટે કુલ 53 અરજીઓ મળેલી છે. આ તમામ 53 અરજીઓમાં તપાસ તાત્કાલિકપણે હાથ ધરી અને 3 ગુના દાખલ કરવામાં આવેલ. ગુનાની તપાસ હાલ ચાલુમાં છે એટલે તાત્કાલિકપણે આરોપીઓની અટક કરેલી નથી પણ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.